गुड मॉर्निंग बालकों, जय श्री कृष्ण। सत्यप्रकाश विद्यापीठ પછી ઓનલાઈન લેક્ચર માં હું આપનું સ્વાગત કરું છું। હવે આજે આપણે હસ્તકલા અને ચિત્રકામ એ વિષય શીખીશું। અગાઉના લેક્ચર માં આપણે રાષ્ટ્રધ્વજ શીખ્યો, હવે આપણે આજે સૂરજમુખી ના ચિત્ર માં રંગ પૂરી દોરી અને રંગ પૂરવાનું છે। તમારી સાથે તમારે સરસ મજાનું સૂરજમુખી દોરવાનું છે।
શોધવાનો છે. હવે આપણે હસ્તકલામાં કરીશું. હસ્તકલામાં તમારી બુકમાં છે પેજ નંબર 10, એમાં જો હોળી છે, તો હોળી આપણે આજે બનાવતા શીખવાની છે. તમને આવડે છે હોળી બનાવતા? ચાલો હું શીખડાવીશ, ન આવડતી હોય તો. જો એમાં તમારે માર્કરનું પેપર લેવાનું છે. માર્કર એટલે કે તમે કલર કાગળ હોય એ કલર કાગળ લેવાનો છે. આ રીતે એક ચોરસ કટિંગ કરવાનું છે ને. એમાં માર્કર પેપરની આપણે હોળી બનાવી અને આમાં જો તમારા પેજમાં 10 નંબરમાં છે. હવે આપણે પેજ નંબર 11માં હોળીનું પેપર બનાવી અને ચોટાડવાનું છે. તો મારી સાથે પહેલા હોળી બનાવતા તમારે શીખવાની છે. ચલો સરસ મજાનું ચોરસ કાગળ લીધું. ચાલો એને આ રીતે સરસ મજાનું આમ ફોલ્ડ પાડ્યો. એક આમ સરસ મજાનું બે ખૂણા જો આ રીતે સરસ ક્યાંય ન હોવું જોઈએ. સરસ મજાનો ફોલ્ડ પાડ્યો. હવે એને આ રીતે ફોલ્ડ પાડો આમ ચોરસ સરસ મજાનું. જો મારી આગળ શીખશો ને એટલે તમને આવડી જશે. આ રીતે બનવું જોઈએ. હવે આજે આ ચાર પીસ થયા, એમાંથી આ એક છે એક એ આમ અંદરથી આમ વાળી દીધું. આ વાળી દીધું. હવે બીજી બાજુ પાછળ સરસ મજાનું આમ વાવી દીધું. સરસ મજાનું એક જ સરખું આમ વળાવવું છે. આ રીતે બનશે તમારું. એક આ બાજુ વાળવાનું અને એક આ બાજુ વાળવાનું છે. હવે આ જે બે વધેલા છે એને એક બાજુ આમ એક બાજુ વાળી દીધું. ચાલો એટલે આ રીતનું તમારે આમ ત્રિકોણ જેવું બનશે. હવે એને આ રીતે આમ ખોલી આવી રીતે ખોલી નાખવાનું છે. આ રીતે આમ કરવાનું છે. પતંગ જેવું બનશે. જો હવે આ જે બે બાજુ હોય એ બે બાજુ એક એક આમ કરીને આપણે ખોલવાનું છે. સરસ મજાની તમારી આ રીતે સરસ મજાની તમારે હોળી બની જશે. જો બની ગઈ હોળી, આ હોળી તમારે આ પેજ ઉપર આવી રીતે ચોટાડવાની છે. જો ચાલો હજી એકવાર શીખવું છે આપણે તો આપણે શીખી લઈએ. ચાલો સરસ મજાનું પેલા આ ચોરસ આપણે કાગળ લઈશું. કયું કાગળ? કલર કાગળ એટલે કે માર્બલ કલર. એને આ રીતે આપણે વાળવાનું છે. પછી એને આમ ચોરસ વાળવાનું. એક જ સરખા ખૂણા વ્યવસ્થિત આમ થવા જોઈએ. આમ આવી રીતે એના પછી આ ઉપરનું છે એ આમ આ રીતે આમ અંદર આમ વાળવાનું છે બહાર. આ હવે બીજી બાજુ એ જ રીતે આપણે આમ બહારની સાઈડ આમ વાળવાનું છે. એટલે આ રીતનું તમારું થશે. હવે જે આ બે વધ્યા છે બે જે ફોલ્ડ એ આની અંદર આમ વાળીશું. એટલે આ રીતે તમારે ત્રિકોણ જેવું થશે. હવે આને આપણે આ રીતે કરીશું. એટલે આમ પતંગ જેવું કે ચોરસ
આગળ થશે. હવે આપણે એને આમ ખોલી નાખીશું. સરસ મજાની તમારે ગોળી જો બની બની ગઈ. હવે એને આ તમે ગમથી આમ ચોટાડી નાખશો, એટલે આ તમારે હોળીનું ચિત્ર થઈ જશે. બરાબર આવડી ગયું ને? હવે આ રીતે તમે શીખશો. થેન્ક યુ.